આ લેક્ચરમાં આપણે શીખીએ છીએ મેન્યુફેક્ચરિંગની અંદર કેવિટી ટ્રીમ એરિયા, જેડ લેવલ ટ્રીમ એરિયા. ટ્રીમ એરિયા એટલે કે તમે કોઈ પણ સ્કેચ દોરો છો, એને ટ્રીમ કરી અને એટલામાં જ પાથ હલાવો અથવા તો એને બારે પાથ હલાવો, એના વિશે આપણે શીખીશું. તો સ્ટાર્ટમાં મેન્યુફેક્ચરિંગમાં સૌપ્રથમ તો આપણે એક્સ વાય જે રીતે લઈએ છીએ એ રીતે ખૂણામાં એક્સ વાય, પછી આપણે પાર્ટ જે સિલેક્ટ કરીએ છીએ એ રીતે પાર્ટ સિલેક્ટ, બાઉન્ડ્રી બ્લોક ઓકે, પછી આપણે કેવિટી મિલનો પ્રોગ્રામ. હવે એની અંદર આપણે અંદરના કટ એરિયા સિલેક્ટ કરી લીધો, પછી આપણે ટૂલ છે એ આપણે અહીંયા 10 ટૂલ આપણે અહીંયા સિલેક્ટ કર્યું, 2 mm કટ આપી છે. કટિંગ પેરામીટરની અંદર આપણે તેજીની અંદર હોઝમાં વિસ્લિંગ ક્લીન અપ કર્યું ઓકે. નન કટિંગ પેરામીટરની અંદર આપણે ટ્રાન્સફરની અંદર પ્રિવિયસ પ્લેનમાં 1 mm આપણે આપ્યું ઓકે. હવે આપણે પાથ જનરેટ કરાવીએ, તો આ રીતે આપણે એને 2Dમાં સિમ્યુલેશન જોઈ લઈએ. આ થઈ આખી કેવિટીની વાત. હવે આપણે ટ્રીમ બાઉન્ડ્રી, સ્પેસિફાઈ ટ્રીમ બાઉન્ડ્રી એના ઉપર ક્લિક કરું છું. એની અંદર કવ બાઉન્ડ્રી, આ હું અંદરની બાઉન્ડ્રી સિલેક્ટ કરું છું. હવે હું જનરેટ કરાવું તો બાઉન્ડ્રી સિવાય આપણને બહારની સાઈડમાં પાથ આપણો આવી રહ્યો. આપણે વેરીફાઈ કરીને જોઈએ. આ રીતે તમે જેટલો બાઉન્ડ્રી આપી હતી એને ટ્રીમ એટલામાં આવી ના આવેલી. ટ્રીમ એરિયા, હવે એની અંદર ઇનસાઇડ અને આઉટસાઇડ, અંદરની સાઈડ ટ્રીમ કરવું છે કે બહારની સાઈડ ટ્રીમ. આપણે અંદરની સાઈડ ટ્રીમ કર્યું હતું એટલે કે જે આપણે સિલેક્ટ કર્યું એની અંદરની સાઈડ ટ્રીમ થઈ ગયું. હવે આપણે આઉટસાઇડ ટ્રીમ કરીએ એટલે કે એ તમારી બાઉન્ડ્રીની અંદર કટર આવશે. ડિનેમિકમાં જોઈએ આપણે. મિત્રો આ થાય આપણે કેવિટીની અંદર ટ્રીમ એરિયા. આ રીતે તમે ગમે ત્યાં સ્કેચ દોરી એટલો એરિયા તમે ટ્રીમ ત્યાંથી કરી શકો, ઇનસાઇડ અથવા આઉટસાઇડમાં ટ્રીમ કરી શકો છો. અને હું ઓકે આપી દઉં છું. આવી જ રીતે ટ્રીમ એરિયા આપણને આવશે ઇન્સર્ટ ઓપરેશન અને જેડ લેવલ પ્રોફાઇલની અંદર. સૌપ્રથમ તો આપણે આઉટરનો પ્રોગ્રામ બનાવીએ અહીંયા. બહારની સાઈડની સિલેક્ટ કર્યું, કટર છે એ આપણે 10 જે આપણે ઓલી હતી એ જ રાખીએ છીએ. કટ આપણે અહીં આપી દઈએ 2 mm. કટિંગ પેરામીટરની અંદર કનેક્શન એમાં યુઝ ટ્રાન્સફર મેથડ જ રાખશે. નન કટિંગ પેરામીટરની અંદર સેમેસ ઓપન એરિયામાં આર્ક ટ્રાન્સફર રેપિડની અંદર આપણે પ્રિવિયસ પ્લેન આપી દઈએ. કટિંગ પેરામીટરની અંદર આપણે અહીંયા આપી દેશે મિક્સ એટલે કે બંને બાજુ કટ જનરેટ કરીએ. આપણે તો આ રીતે ફરતો આઉટરનો આપણો પ્રોગ્રામ અહીંયા થઈ ગયો કે જે એક કટ આમ અને એક કટ ઊંધી મિક્સ કટ આવશે. હવે મિત્રો આપણે અહીંયા ટ્રીમ એરિયામાં જઈએ, નાટકા ટ્રીમ એરિયા ને સિલેક્ટ કરી અને કર્વ સિલેક્ટ કરવાનું. એમાં હું આ બાઉન્ડ્રીથી ટ્રીમ આપી દઉં છું. ઇનસાઇડ એટલે કે અંદરની સાઈડ, અંદરની સાઈડ ટ્રીમ થશે ઓકે. હવે આપણે જનરેટ કરાવી તો જેટલો ટ્રીમ એરિયા આપ્યો ત્યાંથી એટલો ટ્રીમ થઈ ગયો.
ફરી પાછું હું ટ્રીમ મેમરીમાંથી આઉટસાઇડ આપું છું, જનરેટ કરાવીશ એટલે આપણે અંદરની સાઈડ એટલે કે બહારની સાઈડનું ટ્રીમ થઈ ગયું. આટલામાં જ આપણો પ્રોગ્રામ અહીંયા પ્રોગ્રામ આપણે જનરેટ કરાવી વેરીફાઈ કરીએ એટલે આ રીતે પ્રોગ્રામ આપણો બનશે. આવી રીતે આપણે ગમે ત્યાંથી આઉટરમાં ટ્રીમ કરાવી શકીએ. પાછો ટ્રીમ એરિયા, આ જે ટ્રી અમારે આપણે સિલેક્ટ કર્યો હતો એને આપણે રિમૂવ કરાવી નાખીએ અને નવો ટ્રીમ એરિયા સિલેક્ટ કરી. ઓકે આપી પાછો ટ્રીમ એરિયામાં સિલેક્ટ કરો. હવે આ બાજુ આપણે આપી દઈએ. ઓકે તો એ બાજુથી ટ્રીમ થઈ ગઈ. ઇન્સાઇડ આપ્યું એટલે જે ટ્રીમ એરિયા સિલેક્ટ કર્યો એની અંદરની ટ્રીમ થઈ ગયું. ફરી પાછા ટ્રીમ એરિયામાં જે આઉટસાઇડ આપશે એટલે બહારની સાઈડ આપણે ટ્રીમ થશે અને અંદર પાછા આવશે. આ રીતે ઓકે. તો મિત્રો આ હતું આપણું મેન્યુફેક્ચરિંગની અંદર ટ્રીમ એરિયા. આ રીતે કોઈ પણ તમે સ્કેચ દોરી કેવિટી બિલ જેડ લેવલની અંદર તમે ટ્રીમ એરિયા આપી શકો છો. ઓકે થેન્ક યુ.